ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा આપણે સાતમા પ્રકરણમાં છે અનુભવ પંચકમ નામ જેમાં શિષ્ય અથવા જનક રાજા પોતાનો અનુભવ છે એનું વર્ણન કરે છે. લય યોગ અનુષ્ઠાન ત્યારે જનક રાજાએ લય યોગ છે એનો ભાદ કર્યો, અર્થાત લય યોગને બિન જરૂરી ગણ્યો. કારણ કે હું તો માત્ર એક અદ્વિતીય આત્મા સિવાય બીજા કશાનું દર્શન કરતો જ નથી, ત્યાં કઈ વસ્તુનો શમે લય કરવાનો, લય માટે બે વસ્તુ જોઈએ એ મને દેખાતી નથી, જે આપણે ચર્ચા કરી ગયા. કંઈક અદ્વૈતનો મિથ્યાત્વનો પણ સ્વીકાર કરીને ગુરુજીને મિથ્યાનો સત્યમાં લય કરવાનો કહ્યો. શિષ્ય કહે છે કે કોઈ મિથ્યાની વસ્તુ જ નથી, જે છે માત્ર એક અદ્વિતીય તત્વ છે, તો કઈ વસ્તુને શમાં લય કરવાનો. આવી પ્રકારે લય નાખા વિચારને જ આ શિષ્યએ એને બાદબાકી કરી નાખી. બરોબર જ છે કે ગગનયાનનો લેશ સ્વીકારીએ ત્યારે પછી મિથ્યાનું દર્શન હોય, ત્યારે પછી એનો સત્યમાં લય થાય કે બાદ થાય. પણ જે માત્ર સત્યમાં એક અદ્વિતીય સત્યમાં નિષ્ઠ છે, સચ્ચિદાનંદમ અદ્વૈતમ સર્વાધિષ્ઠાનમ અદ્ભુતમ, એની દ્રષ્ટિમાં કે દ્વૈત બીજ છે જ નહીં, મિથ્યા પણ નથી, ન ચ મચ્છતાની ભૂતાની, ભગવાન કે કોઈ ભૂત પણ મારામાં છે જ નહીં, જે છે તો હું જ છું. એ પારમાર્થિક દ્રષ્ટિએ પછી એ કોઈ લય કે પ્રશ્ન આવતો નથી. એટલે આ પ્રકારે કહેવામાં આવ્યું કે હું કશું કરતો જ નથી, ત્યારે કદાચ એ શિષ્ય વર્તન નિરંકુશતા બતાવે છે, જે આપણે ઘણી ચર્ચા કરી કે નિરંકુશતા અને સહજતા કદાચ બહારથી સમાન દેખાય. જે સહજ રીતે વર્તી રહ્યો છે માણસ પણ પોતા પર કોઈ અંકુશ કરતો નથી, કારણ કે એની કોઈ આવશ્યકતા નથી. અને જે કોઈ નિયમનો ધરકાર કરતો એ પણ પોતાને પણ અંકુશ રાખતો નથી. એટલે સહજતા અને નિરંકુશતા જાણે સમાન લાગે, તેથી જનક રાજાની સહજતાનો એવું અર્થઘટન થાય કે નિરંકુશતા છે, તો ભાઈ એનું અહીંયા આગળ એમણે એ વસ્તુનો પણ બાદ કર્યો. અનંત મહાંબોધો વિશ્વબોધ ઇતસ્તથ ભ્રમતી,
હું તો મહાન અંબુધિ છું, મહાન આપણે પરિપૂર્ણ અંબુધિ એટલે કે અસીમ અનંત ચૈતન્ય છું, અવિનાશી ચૈતન્ય છું, પરિપૂર્ણ છું, મહા અંબુધિ. તો મહા અનંત અંબુધિ, મહા એટલે વ્યાપક પરિપૂર્ણ, અનંત અંત નથી, અવિનાશી એવા અંબુધિ અર્થાત સમુદ્ર એટલે ચૈતન્ય સમુદ્રની અંદર આ જગત રૂપી પોત નૌકા તો આમ તેમ જઈ રહી છે. ઇતસ્તત ભ્રમતી, આમ તેમ ભ્રમણ કરી રહી છે. તો ભલે ને ભ્રમણ કરે, જેવી રીતે નૌકા ગમે તેમ પોતાની સપાટી પર જેમ તેમ ભ્રમણ કરતી હોય એને કારણે સમુદ્રમાં કોઈ પ્રકારનો વિરોધ જન્મતો નથી. સહિષ્ણુતા, મારામાં કોઈ વિરોધ નથી, ટૂંકમાં એવું કશું નથી જે હું સહન ના કરી શકું. એને કારણે ક્યાં પછી લય કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? કશોક વિરોધ હોય, કોઈ પ્રકારનો પ્રત્યાઘાત હોય તો પછી એમાંથી મુક્ત થવાનો પ્રશ્ન આવે. પરંતુ આ જગત વિશે મારી કયા પ્રકારની દ્રષ્ટિ છે? સમુદ્રની જેવી રીતે પોતાના પર તરતી કે ભ્રમણ કરતી નૌકા પ્રત્યે હોય, જે સમુદ્રની વિશાળતામાં પરિપૂર્ણતામાં અવિનાશીપણામાં કોઈ પ્રકારની આંચ નથી લાવતી, એવાને કારણે આ નૌકા જેમ ભ્રમણ કરે તેમ ભજન કરવા દો. નૌકા ભ્રમણ કરે છે પેલા વાયુને કારણે, તેમ જગત ભ્રમણ કરે છે વાયુને કારણે, કર્મરૂપી વાયુને કારણે. આમ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું કર્મ કરાવી રહ્યું છે. વ્યક્તિગત જીવનમાં જે થાય છે વ્યક્તિગત કર્મ કરાવે છે, સમષ્ટિમાં થાય છે સમષ્ટિ કર્મ કરાવે છે. આમ કર્મ વાયુ છે જગતને આમથી તેમ લઈ જાય છે, ભલે લઈ જાય, મારામાં એના કારણે કોઈ પ્રકારની અસહિષ્ણુતા નથી, મને કોઈ વિરોધ નથી. મેં અનંત મહામોધો જગત વીચી સ્વભાવત ઉદેતો અસ્તમાયાતુ, અથવા જગતરૂપી તરંગ છે હું વળી જ પાછો પરિપૂર્ણ અવિનાશી આનંદ ચૈતન્ય મહાસાગર છું, એમાં આ જગતરૂપી તરંગ છે એ ઉદ્ભવે કે શમી જાય. ઉદ્ભવાથી મારામાં વૃદ્ધિ નથી, એના શમી જાય મારામાં ક્ષય નથી. નમે વૃદ્ધિર્ને ચક્ષતી, મેં અનંત મહાંબોધો વિશ્વમ નામ વિકલ્પના. પહેલા જગતને એક નૌકા સાથે સરખાવ્યું, પછી એમ લાગે કે ભાઈ આ નૌકા તો સમુદ્ર કરતા જુદી છે, એટલે પછી જગતને એક તરંગ સાથે સરખાવ્યું, જુદાઈ નથી. કોઈ એમ કહે કે આ તરંગ તો જળનો વિકાર છે, સમુદ્રનો વિકાર છે, તેવી રીતે શું આપણે એમ કહેવા માંગો છો કે જગત આ આત્માનો વિકાર તો કે નહીં? નહીં, વિશ્વમ નામ વિકલ્પના. ત્રીજું દૃષ્ટાંત આવે છે, દરેક દૃષ્ટાંત આપણને કંઈક કંઈક સમજાવે છે, કહી જાય છે, કોઈક પ્રશ્ન ઉત્તર આપે છે અને જોડે જોડે કંઈક નવા પ્રશ્ન કરતા સર્જે, એટલે પણ બીજું દૃષ્ટાંત આવે. એક એક પ્રશ્ન ઉકેલો અને કદાચ નવો પ્રશ્ન જોતો ત્રીજું દૃષ્ટાંત આવે છે કે જગત તો વિકલ્પના છે, ભ્રમ માત્રમેવ, અતિ શાંતો નિરાકાર એતદેવાહમસ્થિતમાસ્થિત. કારણ અતિ શાંત પ્રપંચ ઉપપ્લવરહિત, આ કલ્પના છે ને, મારા ઉપપ્લવ ઉપદ્રવ જન્માવે નહીં. વસ્તુ ઉપદ્રવ ક્યારે જન્માવે? જ્યારે એમાં કંઈક સત્યતા હોય ત્યારે. પરંતુ સિનેમા જોતો હોઉં અને મારા એનો સ્પષ્ટ છે કે હું સિનેમા જ જોઈ રહ્યો છું, તો ભાઈ ત્યાં ગમે તે થતું હોય એ મારામાં કોઈ પ્રકારને પ્રત્યાઘાતને જન્માવે, કોઈ પ્રકારનો વૃદ્ધિ ક્ષય જન્માની ખ્યાલને જન્માવે, એટલે મારામાં કોઈ પ્રકારની અશાંતિ ન જન્માવે. આમ જગતને કે કશી વસ્તુને કે સત્યતા આપવામાં આવે તો જે સુખનું સાધન બને, દુઃખનું સાધન બને. જે મિથ્યા વસ્તુ છે એને મિથ્યા જાણતા કલ્પના જાણતા હોય તો એ સુખનું સાધન બન ના બને કે દુઃખનું સાધન બન ના બને, આનંદનું સાધન બને.
એને મિથ્યા જાણે એનો આનંદ લઈ શકીએ. આ દ્રાક્ષનું લૂંખું સત્ય હોય ને તો આપણા ક્યાં તો પ્રલોભન ઉત્પન્ન કરે, અને પછી મારે જોયું છે અને પહેલાંની પણ ત્યાં નજર થાય અને પછી દ્વેષ પણ ઉત્પન્ન કરે. સત્ય વસ્તુ રાગ દ્વેષ જન્માવે, મિથ્યા જેવું લઈ જાય તો અમે ચિંતા નથી. અને તો હું ધ્યાન રાખું કે સ્વામી જાય ને ત્યારે તો હું પકડીને હાથમાં લઈ લઉં, ગયા પછી ખબર પડે કે આ તો આવું છે પછી લે ભાઈ, બહુ એકદમ ઉદાર થઈ જાઉં, જે લઈ જાઓ લઈ જાઓ. આમ એવા આ જ્ઞાનમાં ભગવાન હું આસ્થિત છું, અતિ શાંત નિરાકાર સર્વ પ્રકારની અશાંતિથી રહિત છું, અને નિરાકાર સર્વ આકારથી અને વિકારથી રહિત છું, એવા એ જ્ઞાન હું આસ્થિત છું. હું નિરંકુશ નથી, હું તો આ પ્રકારે આત્માની પૂર્ણતાના અદ્વિતીયતાના જ્ઞાનમાં નિષ્ઠ છું. હવે આ પ્રકરણમાં ચોથા શ્લોકમાં કહે છે, અને અનુભવ પંચકમ નામ, આ સાતમા પ્રકરણ અનુભવ પંચક કહેવામાં આવ્યું, તો ચોથા શ્લોક કહે છે, નાત્મા ભાવેશુ નો ભાવઃ તત્ર અનંતે નિરંજને ઇત્યશક્તો સ્પૃહ શાંતઃ એતદેવાહમાસ્થિતઃ. ન આત્મા ભાવેશુ, આત્મા ભાવેશુ દેહાદિષુ ન અસ્તિ. આત્મા દેહ વગેરેમાંથી કહી શકાય જેવી રીતે કે આકાશ કોઈ ઘડામાં નથી. આકાશ કેવું છે? વ્યાપક છે. માત્ર ઘડાની દિવાલોને કોઈક રીતે સત્યતા આપવાને કારણે આપણે એમ લાગે કે આ ઘડો જે છે એ આકાશને જાણે કે સીમિત કરે છે. આકાશ ઘડામાં સીમિત થઈ ગયું છે એટલે કોઈને એમ લાગે કે આકાશ ઘડામાં છે, ઘડા આકાશ ઘડામાં છે. એટલે અજ્ઞાનને કારણે આકાશ એમ માને છે કે હું ઘટાકાશ છું. અજ્ઞાન આકાશમાં આ પ્રકારનો ભ્રમ જન્મવો કે હું ઘટાકાશ છું. આકાશમાં એ પ્રકારનો ભ્રમ ક્યારે જન્મે? જ્યારે એને ઘડામાં કંઈક તાદાત્મ્ય હોય, અહમ ભાવ હોય, તેથી ઘડાની સીમાને એ પોતાની સીમા માની લે. તેવી રીતે આ દેહ જણે ઘડા સમાન છે, ચૈતન્ય પેલા આકાશ સમાન છે. તો આ દેહની સીમાને સાચી સીમા માનવામાં આવે તો એમ લાગે કે ચૈતન્ય છે, હું છું, આત્મા છું, દેહમાં છું. ખરું કે નહીં? અત્યારે ક્યાં મેં કર્યું, હું ક્યાં છું? અંદર છું. હું સામાન્ય ખ્યાલ આપણને છે, જ્યારે જ્યારે પણ હું નો નિર્દેશ કરો ત્યારે આમ કોને કર્યું ખબર છે? મેં કર્યું. હું ક્યાં છું? અંદર છું. આ દેહ જે છે એને કંઈક સીમા હોય, એ જ રીતે કે આકાશ એમ કહે કે હું ઘડાની અંદર છું, ઘટાકાશ. તેવી રીતે અનંત ચૈતન્ય એમ કે હું આ દેહની અંદર છું. એ તો દેહમાં તાદાત્મ્યને કારણે, પણ જ્યારે વળી ચૈતન્યનું આત્મ વાસ્તવિક સ્વરૂપ આકાશને ખરેખર જ્ઞાન થાય કે હું કોણ છું, ત્યારે ખબર પડે કે આ ઘડાની અંદર હું સીમિત નથી, ઘડો મને સીમિત ના કરી શકે, હું ઘડામાં નથી. ન આત્મા ભાવેશુ, ભાવનો અર્થ પદાર્થ, દેહાદિશુ. આત્મા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સંગાતમાં નથી. આ સંગાત છે આત્માને કોઈ રીતે સીમિત ના કરી શકે. આધેયતા નાસ્તિ, એક છે આધાર, બીજું છે આધેય. આ ટેબલ શું છે? આધાર છે. આ ઘડો શું છે? આધેય. આ ઘડાને આધાર આપનાર ટેબલ છે. જે આધાર આપે છે એને શું કહેવાય? આધાર. જેને આધાર અપાઈ રહ્યો છે એને કહેવાય આધેય. એના પર આધારિત, આધારિત આધે, આધાર આધે એવો સંબંધ છે.
તો કે નહીં, આ દેહને મારી વચ્ચે જોગો આધાર, દેહ આધાર હોય, હું આધેય હોઉં, દેહ જાણે કે કહું આવી તો પાત્ર હોય, હું એની અંદર સમાવેલો, એવું કોઈ જાતનો સંબંધ નથી. વ્યાપકત્વાત્, આમ આકાશને પોતાના વાસ્તવિક સ્વરૂપનું વ્યાપકતાનું જ્ઞાન થાય, એવું જ્ઞાન કરાવનારું કોઈ જોઈએ એમને ના થાય. આકાશના મનમાં આ પ્રકારનો એક ખ્યાલ દ્રઢ થઈ ગયો છે કે હું ઘટાકાશ છું, તેવું કશું જ નથી જે એનામાં આ પ્રકારનું જ્ઞાન જન્મ કે હું મહાકાશ છું, એવું કોઈ અનુભવ નથી, કશું નથી જે આનામાં આ પ્રકારની સૂઝ જન્માવે કે હું મારા વિશે જે મારો જે ભ્રમ છે, તો કોઈ એને કહેનારું નહીં કહે. તો છે પેલાની કલ્પના જ ના આવે કે હું દસમો છું, માની લીધું કે દસમો ખોવાઈ ગયો છે, હું દસમો નથી. એ ગમે તેની શોધ કરે તો એ પણ ન મળે તો એને એ વિચાર તો ના જ આવે કે મારી માન્યતા ખોટી છે, મારી શોધમાં કઈ ખામી છે, મારે વધારે શોધ કરવી જોઈએ, બીજી રીતે શોધ કરવી જોઈએ, નવા સાધનોથી શોધ, એવું જાત જાતની કલ્પનાઓ કરે. પરંતુ આ શોધની પાછળનો જે મારો ખ્યાલ છે કે હું દસમો નથી, એ ખ્યાલ કોઈ અનુભવથી દૂર ના થાય. એટલે આપણા સ્વામી મારના બહુ દ્રઢ ઉપદેશ કે અનુભવ પર્યાપ્ત નથી, જ્ઞાન ક્યારે થાય તે પણ ઉપદેશ કરવામાં આવે તો. એવું ના મને કશું અનુભવ થયો અને મને જ્ઞાન થઈ ગયું, એવું થવું ના જોઈએ. કારણ મારો ખ્યાલ છે કે હું દસમો, એ જાય કેવી રીતે, કયા પ્રકારનો અનુભવ થાય? તેથી મને એકદમ થયું કે હું દસમો છું, કયો અનુભવ થાય? અનુભવ કરનારના મનમાં દ્રઢ માન્યતા છે કે હું તો નથી દસમો. દરેક અનુભવ ઉલટો એ જ વસ્તુ છે ને, એનું સમર્થન કરે, હું નથી દસમો, બરોબર છે, જો જડ્યો ને મળે નથી. અને એટલા માટે આ ઉપદેશ કરનાર કોઈ હોય તો પણ ઉપદેશ માત્ર એમ કર્યો દસમો છે તો ના થાય, એ દસમો પોતાને જોઈ શકે એ મળે આખો એક સંદર્ભ ઊભો કરવો પડે, કે વળી પાછો એની પાસે ગણતરી કરાવડાવવી પડે, ને પછી એકથી નવું ગણે, ને પછી પૂછે કે હવે ક્યાં છે દસમો છોકરો. એટલે હવે એવી જાતની માનસિક સ્થિતિ છે કે જ્યારે આ ઉપદેશ મળે તૈયાર છે, એમને દોડતો નથી કે તું દસમો તો મારું કામ કરવા દે મને. એ ઉપદેશ કરવાની અસર થાય એ માટે પણ એનામાં એક પ્રકારની માનસિક સ્થિતિ તૈયાર કરવી પડે. એને મને પેલો ઉપદેશ કરવામાં શ્રદ્ધા હોવી જોઈએ, જ્યાં છોડને આવે તારે જવા બહુ જોઈએ, નહીં તો કોઈ સાંભળે નહીં. પણ કોઈક રીતે આ વ્યક્તિ એનામાં એવો એક વિશ્વાસ જન્માવ્યો છે, એનામાં શ્રદ્ધા ભક્તિ જન્માવ્યા છે, અને માટે એને સાંભળવા તૈયાર પણ છે, એનું કયું કરવા તૈયાર છે. અને પછી આ વ્યક્તિ પણ બરોબર નવ, એટલે કે એના મગજનો ટ્યુબલાઇટ થાય કે ઓ મેં મારા તું દસમો છું અને મેં તો મને ગણ્યો જ નથી, હવે ટ્યુબલાઇટ થાય એ પ્રકારે ઉપદેશ આપે. માત્ર તું દસમો જેમ કહે શું કહો છો તમે, સમજ નથી પડતી મને. એટલે આ પ્રકારે ઉપદેશ માટે એટલા માટે અમુક લોકોની મનની સ્થિતિ જોઈએ તો જ ઉપદેશ છે ને અસરકારક. એને અહીંયા સાધન એને અંતઃકરણ શુદ્ધિ કહે, શ્રદ્ધા ભક્તિ હોય. એટલે કોઈ એવું નથી કે આપણા સ્વામીજી કે ભાઈ એવું બને નહીં કે હું આત્મા એકદમ મને આત્મા મળી ગયો રસ્તામાં, ભટકાઈ ગયો આત્મા, ભટકાઈ ગયો દસમો, ભટકાઈ ગયો, ભટકાઈ જાય ના ભટકાય, પોતે જ દસમો છે ને. તો આ પ્રકારે જ્યારે આ ઘટાકાશનો ઉપદેશ કરવામાં આવે અને ઉપદેશ કરવાનું પ્રયોજન છે કે જેથી એનામાં દ્રષ્ટિ જન્મે પોતાના સ્વરૂપે, શું મહાકાશ છું, વ્યાપક આકાશ છું, તો જ ઉપદેશે પોતાનું પ્રયોજન સિદ્ધ કર્યું. અને ત્યાં સુધી કર્યા જ કરે, આ ગુરુનું કામ છે જ્યાં સુધી પેલાને આ ઉપદેશ બરોબર અસર ના કરે. એટલે 18 અધ્યાય તો 18 અધ્યાય, 18માં અધ્યાય પૂછે કે ભાઈ તારામાં ટ્યુબલાઇટ થઈ છે કે નથી, મોહ ગયો છે કે નથી ગયો,
નસીબજો અર્જુન કહ્યું, હા ગયો છે મારા, ચિંતા ના કરો, તો પછી નહીતર પછી ચાલુ રાખવું પડે ભગવાને. એટલે ટૂંકમાં ગુરુનો અચંડ પ્રયોજન છે કે માત્ર ઉપદેશ કે પ્રવચન આપવું નહીં, પરંતુ એને જ્ઞાન કરાવવું કે એ જોઈ શકે. ગુરુ જે જુએ છે એ જ શિષ્ય જુએ. ના આત્મા ભાવે શું, આટ હું આત્મા છું, ચૈતન્ય છું, ભાવે શું, આ દેહોમાં આ ઉપાધિમાં નથી. તો ભાઈ તું ઉપાધિમાં છે, તું ચૈતન્યમાં છે, એમ કહેવાય કે આકાશ ઘડામાં નથી. તો ઘડો આકાશમાં ખરો કે નહીં ભાઈ? તો કે નો ભાવ તત્ર, તો ભાવો દેહ તત્ર આત્મની નાસ્તી. આત્મા દેહમાં નથી, દેહ આત્મામાં નથી. આ સ્વામીજી આકાશ તો ઘડામાં નથી એમ કહેવાય, પણ ઘડો તો આકાશમાં ખરો કે નહીં? એમાં આધાર આધેય ભાવ થયો, ઘડાને આધાર આપનાર તો આકાશ જ છે ને. હવે ત્યાં પછી દ્રષ્ટાંત છોડી દેવું પડે આપણે. પછી એમ કહેવાય કે સર્પ રજ્જુમાં નથી, રજ્જુ સર્પ. આ વેદાંતની લોકો આમ ત્યાં ને આમ ત્યાં ટૂંકમાં એક દ્રષ્ટાંત બીજું બીજામાંથી ત્રીજું આવી રીતે કરે. આકાશનું દ્રષ્ટાંત બહુ સરસ વસ્તુ સમજાય, પણ પેલું સમજાવવું હોય કે ઘડો આકાશ તો ઘડામાં નથી અને ઘડો પણ આકાશમાં, ત્યારે શું દ્રષ્ટાંત આવે? રજ્જુ સર્પ. કે સર્પ રજ્જુમાં નથી, એટલે કહે છે કે નો ભાવ તત્ર, આ દેહ વગેરે છે પણ એ તત્ર એટલે આત્મને આત્મામાં નથી. જો હોય ને તો આત્માના જ્ઞાન સાથે દેહનું જ્ઞાન પણ જકડાઈ ગયો, સમજો. આ ખરેખર દેહ આત્મામાં હોત કે આત્મા દેહમાં હોત તો શું છે, પણ તમે એનું જ્ઞાન એને છોડી જ ના શકો ને. આમ ઘડો આવે એટલે આકાશનું જ્ઞાન આવે, અને આકાશ અંતેથી પણ આ તો કેવું છે, આ કયા પ્રકારની અધ્યારોપ અપવાદનો, અરે અધિષ્ઠાન અધ્યારોપનો અહીંયા સંબંધ છે. આત્મા એટલે ચૈતન્ય અધિષ્ઠાન છે. સચિદાન અદ્વૈતમ સર્વાધિષ્ઠાનમ, ચૈતન્ય સૌ અધિષ્ઠાન છે. અને આ ભાવ કહો, જગત કહો, ઉપાધિ કહો, કેવું છે, અધ્યારોપ એવો સંબંધ છે. ભલે આપણે એમ લાગે કે અંદર છે, એ તો એટલા માટે લાગે છે કે દેહમાં અહંભાવ છે માટે અંદર લાગે. એ ન હોય તો અંદર બહારનો આપણને પણ ખ્યાલ ન હોય. જે વખતે આપણને દેહમાં અહંભાવ નથી હોતો ને, એ વખતે આપણા હું દેહની અંદર જો ખ્યાલ પણ નથી હોતો. ક્યાંક તમે કામમાં એટલા બધા ડૂબી ગયા હોય ને, તો દેહનું ભાન નથી હોતું આપણે હું ક્યાં છું, તો અંદર બહારનો ખ્યાલ નથી આવતો. જેનું ભાન હોય એની અંદર હોય જુદી વાત છે, પણ હંમેશા એવું નથી કે હું દેહનું હોઉં એવું બધું ભાન હોય છે. અગત્યની વસ્તુ એ છે કે આ દેહ પણ મારામાં નથી, કારણ કે એ તો અધ્યારોપિત છે. એટલે કે નચ મસ્થાની ભૂતાની, ભગવાન કહે કે પહેલા એમ કહે છે કે એ મારામાં છે, હું એમનામાં નથી, એ મારામાં નથી. એટલે સત્ય મિથ્યા એવો જાતનો ભેદ સ્વીકાર એમ કહેવાય કે આ મિથ્યા સત્યમાં છે, સત્ય મિથ્યામાં નથી. પણ કઈ મિથ્યાની વાત કરો છો? માત્ર સત્યની દ્રષ્ટિએ કોઈ મિથ્યા વસ્તુ સત્યમાં નથી. એટલે ન ભાવ નો ભાવ તત્ર આનંદ. કેવાનો ભાવ એ છે કે અનંત આત્માના જ્ઞાનમાં દેહની કોઈ પ્રકારની સમાનતા નથી. નસીબ જોગે નહીં તો કોઈક રીતે જો આત્મા દેહ આત્મામાં હોત કે આત્મા, તો પછી આત્માના જ્ઞાનમાં દેહનું જ્ઞાન કોઈક રીતે આવી ગયું હોત. આમ તમે આ ઘડાને જુઓ ને ટેબલ પર, એટલે એ ઘડાની સાથે ટેબલ અંદર આવે છે, આધાર આજે છે, સમાન સત્તા ધરાવનાર છે. આમ ઘડો અધર આકાશમાં લટકતો એવું ના દેખાય તમને જો ટેબલ પર હોય તો. એટલે ખરેખર આધાર આધેભાવ હોય તો એકના જ્ઞાન સાથે બીજાનું જ્ઞાન આવી જાય. પણ આ કેવું છે, એટલે વેદાંતને આ દૃષ્ટાંત બહુ ગમે. કેવું? રજ્જુ સર્પનું, કે રજ્જુના જ્ઞાનમાં સર્પનો કોઈ લેશ માત્ર નથી. કઈ રજ્જુમાં સર્પ છે જ નહીં, અર્થાત સર્પનો સંપૂર્ણ બાધ થઈ શકે. તેવી રીતે આ દેહનો ઉપાધિનો સંપૂર્ણ બાધ થઈ શકે મારી સભાનતામાં. અનંતે નિરંજને, હું કોણ છું?
അനന്തസു നിരഞ്ജനസു. നിരഞ്ജൻ അഞ്ജനിലെ മലിന്ത, നിരഞ്ജനിലെ മാലിന്യരഹിത അല്ലെ ശുദ്ധ. അനന്ത ശുദ്ധേവ ഹൂമ ചൈതന്യമാ ഹൂ യമനസി ഇപ്രമാരമനസി ഇതി അസക്തോഹം. આ જ્ઞાનથી ખરેખર અસંગતા આવે. ખરી અસંગતા ક્યારે આવે? કોઈ સંબંધ જ નથી એ જ્ઞાનથી અસંગતા આવે. કશોક સંબંધ છે ને અસંગતા હોય ને એ અસંગતા ખરેખરી, પણ કેવી છે? સાપેક્ષ મર્યાદિત અસંગતા છે. અસંગતા મુખ્ય અર્થમાં ક્યારે આવે? જ્યારે કોઈ પ્રકારનો સંગ કે સંબંધ હોય જ નહીં. આમ સર્પનો રજ્જુ સાથે કોઈ સંબંધ નથી, માટે સર્પના પોતાના જ્ઞાનમાં એ રજ્જુ સાથે સંબંધ માટે અસંગ છે. ભલે પેલામાં ઝેર હોય, ગમે તે હોય, રજ્જુ એવું છે તમે, હું ચૈતન્ય અસંગ છું, કારણ કે મને કોઈ સંબંધ જ નથી. અર્થાત હુંની સભાનતામાં જ્યારે કોઈ ઉપાધિનું કોઈ સભાનતા જ નથી, ત્યારે સંગ ક્યારે હોય? બે વસ્તુ હોય ત્યારે. એક અદ્વિતીય આત્મા કે ચૈતન્યની સભાનતામાં જ્યારે આ દેહની કે કશાની સભાનતા ન હોય, ત્યારે પછી સંબંધ ના હોય, અને ત્યારે પછી સંગ ના હોય, આસક્તિ ના હોય. આમ અશક્ત સંસર્ગ રહીત, કોઈ પણ સંસર્ગ નથી, સ્પર્શ નથી, સંબંધ નથી, એટલે કેવું છું? અસ્પૃહ. સંગ હોય, કંઈક પ્રકારનો સંબંધ હોય, તો કઈ કઈક હોય, કઈ ગમો અણગમો કશુંક તો નીકળે, કશુંક સંબંધિત છે ને. બેઠો છું ખુરશી પર એટલે પછી કેવી છે ને કેવી, કઈ કઈક મારામાં માટેનો અભિપ્રાય હોય. બહુ જરા કડક કઠણ છે, એના વધારે પહોંચી છે, એના અંદર બહુ બેસી જવાય, એવું એવું થતું નથી. કહું છું આવું થાય, હું કહીને તને ખુરશી બધી ના એવું કરવાની જરૂર નથી, પણ આ તો ખાલી દ્રષ્ટાંત છે. અસ્પૃહ, મને કોઈ સ્પૃહા નથી. ઈચ્છાદિ ધર્મ અસંશ્લિષ્ટ, આમ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ બધા ધર્મો કોના છે? અનાત્માના છે, ઉપાધિના છે. એ બધા ધર્મથી અસંશ અસ્પૃષ્ટ છું. અર્થાત મારામાં ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ કશું જ નથી. અંતે કેવું છે? શાંત. તો સાચી અસંગતા તો આ જ્ઞાનમાં જ આવે, અને સાચી શાંતિ પણ અસંગતાથી આવે. એટલે અમે પણ આપણે જીવનમાં જેટલે અંશે અસંગ હોઈએ, એટલે અંશે શાંત હોઈએ, અને આત્માના વાસ્તવિક જ્ઞાનમાં સંપૂર્ણ અસંગતા માટે સંપૂર્ણ શાંતિ. આગળ બધું અતિ શાંત એવું આગળ કહેવામાં આવે, એક કલ્પના છે. તે રીતે અહીં પણ અસક્ત છું, અસંગથી અનાસક્ત છું, અને અસ્પૃહ એટલે કોઈ સ્પૃહા નથી, ઈચ્છા નથી. એના માટે મારા મનની અંદર અશાંતિ જન્માવનારું કશી જ વસ્તુ છે નહીં. એટલે શાંત છે વાસ્તવમાં ચૈતન્યનું સ્વરૂપ છે, અને મનને શાંતનો અર્થ છે મન બધા વિચારથી રહિત હોય તો બરોબર છે, એ ન હોય તો પણ મન શાંત હોઈ શકે. આ મનમાં વિચાર હોવો એનો અર્થ એ નહીં કે મન અશાંત છે. મનમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ હોવો, કોઈ વિરોધ હોવો, અંદર કોઈ કોઈ સંઘર્ષ હોવો, તે અશાંતિ છે. પણ કોઈ જાતનો સંબંધ નથી, મારે આસક્તિ નથી, સ્પૃહા નથી, અને તેથી મુખ્ય અર્થમાં શાંત. મહારાજ આ સ્તરથી વાત કરી રહ્યો છું, આ સ્તરથી જીવી રહ્યો છું. એ તો દેવ આમાં સ્થિત, હું આ જ્ઞાનમાં સ્થિત છું, અને શાંત છું, અસ્પૃહ છું, અશક્ત છું. એટલે કે હું સહજ મારું વર્તન છે, આમાં મારા સ્વચ્છંદતા નથી, સહજતા છે. કારણ કે એવું છે ને કે આ શાંતિ માટે કોઈ પ્રયત્ન નથી. આ મનની શાંતિ માટે હજાર જાતનો પ્રયત્ન કરું, અભ્યાસ કૌંત વૈરાગ્ય ગૃહિત વગેરે એ બધું કરું છે. એકવાર આ પ્રકારની સ્વરૂભૂત શાંતિ પ્રાપ્ત થઈ એ પછી કોઈ પ્રયત્ન નથી.
સાચી વાત છે કે બહુ પ્રયત્નથી અશાંતિના જે કારણો હોય દૂર કર્યા છે, જેને આપણે વિપરીત ભાવના કહીએ કે વ્યાસના કહીએ, પણ એ દૂર થયા પછી શાંતો હમ. આ કેમ શાંત છું અને ઈચ્છા બધાથી રહિત છું એનું એક કારણ બતાવ્યું. હેતવંતરમાં આ બીજા શ્લોકની અંદર બીજું કારણ બતાવે કે કેમ મારામાં કોઈ પ્રકારની ઈચ્છા નથી. તો પછીના શ્લોકમાં કહે છે, અહો ચિન્માત્રમેવાહમ ઇન્દ્રજાલોપમં જગત અતો મમ કથમ કુત્ર હેયોપાદેય કલ્પના. અહો, પોતાને પોતાના સ્વરૂપના દર્શનથી કે જ્ઞાનથી પોતાને જ શું આશ્ચર્યની વાત છે. અહો એથી આશ્ચર્યરૂપમ અલૌકિકમ, આ અલૌકિક વસ્તુ છે. લૌકિક એટલે આપણા વ્યવહારના સ્તરની વાત લૌકિક કહીએ, કેવું જ અવ્યવહાર્ય છે આ, કે અલૌકિક. લૌકિક એટલે કોઈ લૌકિક ટૂંક ઇન્દ્રિયથી અનુભવ થાય ને લૌકિક કહેવાય. તો હું કોઈ ઇન્દ્રિયના અનુભવ વિષય નથી, મારા અનુભવ વિષય નથી, અલૌકિક છું. અલૌકિકને એમ પણ કહેવાય કે ક્યારે જોયું સાંભળ્યું નથી, અદૃષ્ટ પૂર્વમ ભૂષિતોષ ભગવાન અલૌકિક આશ્ચર્ય. અહો ચિન્માત્રમ એવા હમ, હું કોણ છું? ચિન્માત્રમ એવા, માત્ર ચૈતન્ય સ્વરૂપ છું. ઇન્દ્રજાલોપમ જગત, આ જગત કયું છે? ઇન્દ્રજાલ એટલે જાદુ, એટલે ઇન્દ્રજાલ. ઇન્દ્રજાલ એક અને જાદુગર કહેવામાં આવે. ઇન્દ્રજાલ એટલે માયાની જાળ, જાદુની જાળ. તો અહીં જગત કેવું છે? આ જાદુ સમાન છે. ચાલો પહેલા વિકલ્પના કહેવામાં આવે, કલ્પના કહેવામાં આવે, હવે એને જાદુ સમાન કહેવામાં થોડો ફેર છે. કલ્પના મારી કલ્પના છે, આ જાદુ તો બીજું કોઈ કરનાર છે. અત્યારે હું જગતને જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું, તો જ્યારે જગતને સત્યતા આપવામાં આવે ત્યારે આપણે આપણો જે પ્રતિભાવ જે જુદા પ્રકારનો હોય. પણ જાદુ જોતા હોઈએ, જો આપણે જાણતા ન હોય કે જાદુ છે, ત્યારે આપણો એક પ્રકારની અસર કે પ્રભાવ હોય. પણ જાદુ જોતા હોઈએ અને ખબર છે કે જાદુ છે, એ તો બીજો જાદુગરને જ ખબર પડે. હું માનું છું આપણે તો પ્રભાવિત થઈ જઈએ. આ જાદુગરનું કામ છે નજરબંધી કરે અને પોતાનો જે આવેલ પ્રેક્ષકોને છે ને નજરબંધી પ્રભાવિત કરે, એટલે પેલા જે દેખાડે એને સાચું માને. આવી જાતની એનામાં શક્તિ હોય તો જ જાદુ થાય કોઈક રીતે. નહીં તો ભાઈ હાથની આમ ચાલા, હાથ ચાલાકી જુદી વાત છે. હાથ ચાલાકી એક વસ્તુ છે, આ જાદુ જુદી વસ્તુ છે. ભલે આપણે જાદુ કહીએ, પણ જાદુ એટલે કોઈ પ્રકારની આવી નજરબંધી કે પ્રભાવિત કરવો. તેથી જે પ્રેક્ષકો છે એનાથી પ્રભાવિત હશે, એને પણ એક પ્રભાવ નાખ્યો છે, જાળ બિછાવી છે. એટલે પેલા લોકોને તેથી આ દેખાય ને એ બધું સાચું જ લાગે. ઇન્દ્રજાળ કહેવામાં આવે. પણ આપણે જાણતા હોઈએ કે આ તો જાદુ છે, તો પછી તમે એને જુઓ ખરા, પણ પછી આપણો પ્રતિભાવ જુદા પ્રકારનો હોય. ઇન્દ્રજાળો કે જગતનો અનુભવ કરો છો, પણ કેવું છે? ઇન્દ્રજાળ સમાન છે, જાદુ સમાન છે. ઇન્દ્રજાલ દર્શન કાલે બી પૃથક સત્તા રહિતમ, ટૂંકમાં જ્યારે જોઉં છું ને ત્યારે પણ, જો કે કોઈ ચૈતન્ય કરતા જુદી સત્તા ધરાવના. આપણી વસ્તુ એવી છે ને, એ કશાનો અનુભવ કરતા હોઈએ ને ત્યારે આપણા મનમાં કયા પ્રકારનો આપણા વિશેનો ખ્યાલ છે પરથી અનુભવનો કયા પ્રકારનો પ્રભાવ આપણે નક્કી થાય. આમ જેનો અનુભવ કરી રહ્યો છું એ મારા કરતાં જુદું છે, હું એને કરતાં જુદું છું, એ પ્રકારનો આપણા મનમાં ખ્યાલ, તો એ વસ્તુનો પ્રભાવ એક હોય. જેનો અનુભવ કરું છું એ મારા કરતાં જુદું નથી. ધારો કે હરીશા સમક્ષ ઉભો હોવ અને અનુભવ કરતો હોવ પ્રતિબિંબનો, ભલે હરીશામાં અનેક પ્રકારની વક્રતા હોય, મારે પ્રતિબિંબ બહુ વક્ર દેખાતો, હું જોઉં કે હું ન જાણતો હોઉં તો મને એમ કે અંદર કોઈક છે. એટલે જે લોકોને આવી આ પ્રતિબિંબનું રહસ્ય ખબર ના હોય
તો એવું તો કોણ હોય, એવું હોય પણ બાળકને ના ખબર હોય, પક્ષીને ખબર ના હોય. એટલે પક્ષી આવે ને પેલા હરીસામાં બેસે ને, પછી ચાંચો માર્યા કરતો, એને એમ કે અંદર બીજું કોઈક છે એવું માનતું હશે, ખબર નથી કેમ ચાંચો માર માર કરે છે, કાં તો રમતું હશે કાં તો લડતું હશે, ભગવાન જાણે શું કરતું હશે. પણ નાનું બાળક પણ ઘણું હરીસામાં જોયું એને પછી આમ રડવા માંડે, હસવા માંડે, રમવા માંડે. એટલે એવું નથી કે હરીસામાં દેખાય ને બધા બધા એને માત્ર પ્રતિબિંબ માને છે, એ જ્ઞાન ન હોય તો સાચું માનવા તો એ જુદા પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે, ભય લાગે મને કોણ આવી ગયો. તો જો બીજો કોઈ મિત્ર આવ્યો ચાલો, એટલે કેવું જેવું બાળક ઘણા બધાથી ડરતા જ હોય તો પછી તરત ડરવા માંડે, પેલું રમતું હોય તો રમવા માંડે, જુદી જુદો પ્રકારનો આવી જાતનો. પણ કંઈક આવો પ્રત્યાઘાત જન્મે એને જો સાચું માનવામાં આવે તો. આપણે જોયું તો આપણે એવું કંઈ ના થાય, રમીએ પણ નહીં, ડરીએ પણ નહીં, કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ના હોય, કે જ્ઞાની છીએ. તેથી આ દર્શન કાલે બી પૃથક સત્તા અભાવ, ટૂંકમાં કેમ આપણને એ પ્રતિબિંબની કોઈ પ્રકારની એટલે પ્રત્યાઘાત કેમ જન્મતો નથી. પૃથક સત્તા રહેતા આ પ્રતિબિંબની મારા કરતાં કોઈ ભિન્ન સત્તા નથી, અર્થાત પ્રતિબિંબની સ્વતંત્ર સત્તા નથી, પ્રતિબિંબમાં સત્યતા નથી, સંપૂર્ણ રીતે મારા પર જ, મારું મારા પર જ આધારિત છે, અર્થાત હું માનીને એ પ્રતિબિંબનો સમાવેશ થયો. એક તો શું ધારો 50 હરીસા મૂક્યા હોય ને, 50 સ્વામી દેખાતો હોય, આમ કહો હું તો પેલા લોકો શું ખબર છે શું કે આમ. તેથી એક હું બધા એ કોઈની સ્વતંત્ર સત્તા જ નથી. હું ચા પીવું તો બધા ચા પીવી જ પડે ને, હા તું ઊંચો કરી લો, એ લોકો શું પેલો કે હું નહીં ઊંચું કરું, એમને એક જણ મને કે નહીં કરું, એવી સ્વતંત્રતા છે કોઈ નથી. કારણ કે પૃથક એમના પૃથક સત્તા રાહિત્ય, એમનામાં કોઈ સ્વતંત્ર સત્તા નથી, અને માટે બધી જ રીતે એ મારા પર પરતંત્ર છે, અને તેથી હું જે છું એના પર પરતંત્ર છે, એમના મિથ્યા. એટલે દર્શન કાલે બી આપણે જ્યારે જાદુ જોઈ રહ્યા હોઈએ અને તે જોતી વખતે પણ અમને ખબર કે જાદુ છે, અને તો પછી આપણો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી. અતો મમ કથમ કુત્ર હે ઉપાદેય કલ્પના, અતઃ અસ્ય વિશ્વસ્ય પૃથક સત્તા રહિતત્વાત્. ટૂંકમાં ફ્રી આ પ્રતિબિંબને સામે મારે એ કયા પ્રકારનો મારો પ્રતિભાવ હોય, હે ઉપાદેય કલ્પના, ચાલો લઈ લઈએ આમાં તો સરસ છે એની પાસે, અને કેવું સરસ ઘરણા પહેર્યા છે મહારાજ હોય છે કે છતાંય પણ કંઈક અહીં ધોતી બહુ સરસ છે, તો ભાઈ તો ચાલો આપણે આવી મંગાવીએ, એવો કે ખ્યાલ જન્મે નહીં, જન્મે તો જુદી વાત છે પણ આ કેવી પહેરી છે એવું પણ ના જન્મે, કારણ કે મને ખબર છે કે આ તો હું જ છું. એટલે હું સિવાય એનામાં કોઈ પ્રકાર નહીં વધારો નથી, પ્રતિબિંબ જોઉં ત્યારે હુંથી વધારે કોઈ ખ્યાલ જન્મતો નથી. જો વધારે કંઈ ખ્યાલ જન્મે ને એમાં તો પછી મારા કંઈ વૃદ્ધિ થાય કે મારા કરતાં ઓછું છે એવું તો મારો કંઈક ક્ષતિ થાય, હું જે છું એ હું પણ આ સિવાય બીજું કંઈ ત્યાં છે નહીં. આમ ભલે 50 પ્રતિબિંબ દેખાયા હતા પણ હું પણ આ સિવાય કશું વધારે નથી કે ઓછું પણ નથી. એટલા માટે કુતો કુત્ર હે ઉપાદેય કલ્પના, હે એટલે છોડી દેવું, ઉપાદેય એટલે ગ્રહણ કરવું, પકડવું ને છોડવું, બે વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. શેને આપણે ઉપાદાન કોનું કરીએ, પકડીએ કોને, કોને લઈએ હાથમાં, કોને લઈએ, કોને સ્વીકારીએ, જે ઈચ્છનીય વસ્તુ હોય તે, અને હે છોડી દઈએ કોને, જે અનિષ્ટ હોય, અનિચ્છનીય હોય, રાગ હોય ને ત્યાં આગળ કેવું હોય, ઉપાદાન હોય. રાગ એટલે આસક્તિ જે વસ્તુ માટે હોય એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોય, દ્વેષ હોય એને છોડવાનો, એમ હાન એટલે છોડી દઉં, જતું કરવું. તો મને આ પતિમાં કોઈ રાગ દ્વેષ જન્માવતો નથી, જન્માવે એક જ વસ્તુ આપણામાં કોઈ પણ રાગ દ્વેષ ન જન્માવે, એક વસ્તુ પ્રત્યે કોઈ પણ પ્રકારનો રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય. કોના પ્રત્યે ખબર છે, હું પ્રત્યે. આ હું ને હું માટે રાગ કે દ્વેષ જન્મ માટે દ્વૈત જોઈએ. મને મારા પ્રત્યે મને બહુ સ્વામીજી આ આંગળી મને બહુ ગમે, આ તો મને જરાય ના ગમે, એવું હોય નહીં સામાન્ય ના હોવું જોઈએ, પછી નહીં તો આપણે ક્યાંક લઈ જવો પડે એને પણ, એટલે સામે તો એવું હોય નહીં.
કે આ પણ શું છે, આ પણ શું છે. ભાઈ તમને લોકોને જે થાય, બીજા લોકોને એમ થાય કે આ આંગળી બહુ સરસ છો સ્વામીજી, આ બરોબર નથી કે, પણ મને એવું ના થાય. કારણ કે આ હું છે, હુંની અંદર કોઈ રાગ પણ ના હોય. એટલે રાગ અને દ્વેષના રાહિત્ય માટે આ હુંનું દૃષ્ટાંત શ્રેષ્ઠ છે. બીજી કશી વસ્તુ માટેના રાગ દ્વેષ એને મારાથી બીજું માનતો હો અને પછી રાગ દ્વેષ ના હોય, એમાં કંઈક જાતની સાપેક્ષતા રહેલી હોય. માત્ર હું હોય ને ત્યારે જ રાગ કે દ્વેષ ના હોય. તેવી રીતે આ સમગ્ર તો હું જ છું. એ જ્ઞાની પુરુષના હુંની અંદર બધું સમાઈ જાય. કારણ કે મેં કહ્યું ને, પણ 50 પહેલા પ્રતિબિંબ દેખાતો એને હુંમાં બધા જ આવી જાય. તેવી રીતે સમગ્ર જગ્યા હુંની અંદર સમાઈ જતું હોય તો પછી હું માટે કોઈ રાગ કે દ્વેષ ના હોય. હે, રાગ હોય તો ઉપાદાન કલ્પના હોય, એને લેવાની ગ્રહણ કરવાની ઈચ્છા થાય. દ્વેષ હોય તો હાન કલ્પના હોય, ત્યાગ કરવાની, છોડી દેવાની, દૂર કરવાની. હે ઉપાદેય કલ્પના. અંતેથી એ જ પાછું અસંગ અસ્પૃહ શાંત એવા અસ્પૃહ. બીજું કારણ કહ્યું કે કેમ મારામાં ઈચ્છા જન્મતી નથી. મને ઈચ્છા કોને માટે હોય? મારાથી ભિન્ન વસ્તુ માટે હોય. એટલે ત્યાં કેમ અકામ એ માન, અકામ નિષ્કામ આત્મકામ આપતકામ. આત્મકામ એટલે જેની કામનાનો વિષય આત્મા જ થઈ ગયો છે. આત્મા એકદમ જેને આ પ્રકારનું જ્ઞાન છે કે જે કંઈ છે હું જ છું, આત્મા જ છે. એને માટે પહેલાં આત્મા વિશે આપણો ખ્યાલ બદલાઈ જવો જોઈએ, તો આવું થાય. જ્યાં સુધી હું મારી જાતને આવો અલ્પ માનતો હોઉં ત્યાં સુધી કહું કે આવું તો આત્મા છે, માત્ર કહેવાનું જ છે. હું જ્યારે મારે હું જોતો હોઉં કે હું તો ચૈતન્ય છું, અનંત નિરંજન અનંત ચૈતન્ય અંભોધી, હું તો આવી તો પરિપૂર્ણ આનંદ ચૈતન્ય છું, એ સિવાય કંઈ જ નથી, એ પ્રકારનું મારું મારા વિશેનું દર્શન કે જ્ઞાન હોય તો જ બધી વસ્તુ આત્મા છે એમ કહેવાય. આત્મા સિવાય કંઈ જ નથી. આત્મા એવા એકદમ સર્વમ, જે કંઈ છે આત્મા જ છે. અને તો પછી આત્મકામ, બધા કામનાને વિષય છે ને એ આત્મામાં પરિણમે છે. માટે આપ્ત કામ, મારી બધી કામનાઓ સંતોષાઈ ગઈ. એક જ વસ્તુ મને પ્રાપ્ત છે. કઈ વસ્તુ છે? આત્મા. બાકીની કશી વસ્તુને પ્રાપ્ત માનો તો એ ખરેખર પ્રાપ્ત નથી. મારે બીજી વસ્તુ હોય ને એને પ્રાપ્ત માનવું ખરો, એ મને નથી માનતું. હું બોલે ને ચંપલને મારી કહેતો હોઉં, એ મને નથી કહેતું. અને તેથી પ્રાપ્ત કહેવાય ખરું જ્યાં સંબંધ હોય. પણ એ સંબંધ કેવો છે? જે વસ્તુનો સંયોગ અને વિયોગ થવાની સંભાવના છે. એટલે કશી વસ્તુના સંયોગને કારણે, સંબંધને કારણે મારું એ માનતો હોવ કે બસ આ ધન મારું છે, ઘર મારું છે, ફલાણું મારું છે, એ સંયોગને કારણે છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ થઈ શકે. સર્વે સંયોગાહ વિયોગાંતાહ, બધા સંયોગો વિયોગમાં પરિણામે. એટલે ભલે મારું આમ કહેતો હોઉં, પરંતુ આવો સંબંધ તો એક જ જગ્યાએ હેયો પાદે વગેરે રાહિત્ય ક્યાં હોય? માત્ર હુંનું દર્શન હોય ત્યાં જ. માત્ર એટલે આત્મકામ એટલે આપતકામ. આત્મા એટલે હું જ એક વસ્તુ છું જે નિત્ય પ્રાપ્ત છે. બાકીની કશી વસ્તુ પ્રાપ્ત છે પણ નિત્ય પ્રાપ્ત નથી. હો અને ભલે ને કહું કે મારું છે વગેરે વગેરે, ટેલિફોન મારું, પેલું મારું, ફલાણું મારું, ભલે કહું, પરંતુ એ નિત્ય પ્રાપ્ત નથી. ખોવાઈ જાય તો શું થાય? ખોવાઈ ગયું ટેલિફોને, ખોવાય બધું ખોવાઈ જાય. અંતો અપ્રાપ્ત થઈ જાય. નિત્ય પ્રાપ્ત કઈ વસ્તુ હોય? જે અપ્રાપ્ત ના થઈ શકે એને નિત્ય પ્રાપ્ત કહેવાય ને. એટલે પ્રાપ્ત એ નથી, એક જ વસ્તુ છે હું જે નિત્ય પ્રાપ્ત છે. એટલા જ માટે હુંના જ્ઞાનમાં બધી વસ્તુની એટલે આપ્ત કામ થઈ ગયો. આત્મકામ આપ્ત કામ, જેને માટે કામનાનો વિષય પણ આત્મામાં જ પરિણમ્યો છે. જેની દ્રષ્ટિએ આત્મા હું થી કંઈ છે જ નહીં, એની બધી કામના પૂરી થઈ ગઈ. એટલે બે રીતે કહેવાય કે અસંગતાને કારણે કામના છે, અથવા ત્યાં કહ્યું તેમ બધી કામનાઓ પૂરી થઈ ગઈ. મારા જ્ઞાનથી જ હું પ્રાપ્ત થઈ ગયો અને હું અનંત થવાને કારણે કોઈ અને કામનાનો વિષય જ ન રહ્યો. કેમ ઈચ્છન કશે કામ આવે શરીરમ અનુસંજ રહે, કેમ ઈચ્છન ઈચ્છાનો કોઈ વિષય જ ના રહ્યો.
कस्य काम आय, ये कामना ले इच्छा करणार पण नाही. आत्मानं चेत विजानीयात अहमस्मी पुरुष. त्या कहवा माग्यू के आ रीते જ્યારે પુરુષને સાધકને જિજ્ઞાસુને આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, કેમ ઇચ્છન પર ઈચ્છાનો કોઈ વિષય ના રહ્યો, કશે કામ આય કોઈ ઈચ્છનારો પણ ના રહ્યો, તો એટલા માટે હે ઉપાધે બુદ્ધિ સાધ ન કુતરા ભાઈ ક્યાંય રાગ દ્વેષ, કારણ કે મને મારા પ્રત્યે રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય. હું મારી જાતને છોડી પણ ના શકું અને પકડી પણ ના શકું. આ છોડવાનું પકડવાનું બધું ક્યાં છે? હંમેશા દ્વૈત હોય ત્યારે. આ પ્રકારે આ જ્ઞાન ટૂંકમાં કયા પ્રકારની મનની આ સ્થિતિ છે? કશું પણ આપણે કરીએ ટૂંકમાં મનમાંથી આ હેન ઉપાયનો ખ્યાલ દૂર કરીએ એટલે આત્મા થઈ જઈએ. આ મન ક્યાં સુધી છે? જ્યાં સુધી એમાં હેન ઉપાય રહે છે, રાગ કે દ્વેષ હશે જે અજ્ઞાનમાંથી જન્મ્યું છે. કશી વસ્તુ હે હશે અર્થાત ત્યાગ કરવા યોગ્ય છે, ઉપાદેય છે ગ્રહણ કરવા યોગ્ય છે, એ વસ્તુનું પણ જ્ઞાન નથી અને મારું જ્ઞાન નથી. મને મર્યાદિત માનતો હોય અને સુખનું સાધન માનતો હોય તો ઉપાદેય કલ્પના જન્મે, અને દુઃખનું સાધન ત્યાગની કલ્પના જન્મે. ટૂંકમાં આત્માને બંધનું જ્ઞાન નથી મને. એ તો બંધને યોગ્ય જાણવામાં આવે તો પછી આત્મા સિવાય ન હોતો હે ઉપાદેય કોઈ કલ્પના રહેતી નથી. આ રીતે ટૂંકમાં આપણે આટલું જ કરીએ, હે એનું ઉપાધે છે જ નહીં ભાઈ દુનિયાની અંદર. હે માટે શું હોય? હે એટલે કે ત્યાગ કરવા યોગ્ય. એને માટે કોને માટે? જેને દ્વેષ છે એ ત્યાગ કરવો યોગ્ય છે. કશી બસ જેને માટે મને આસક્તિ છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. જાણવું કે આ બધી વસ્તુઓ અજ્ઞાનની ઉપજ છે. કોનું અજ્ઞાન? આત્માનું પણ અજ્ઞાન અને અનાત્માનું પણ અજ્ઞાન. અનાત્મા કહું ને એટલે આત્માથી જુદો કહ્યો, એવી જાતનો અનાત્મા છે નહીં કોઈ. એટલે મનમાં હે ઉપાય દે છે ને સમજો અજ્ઞાન. મારે પેલું જોઈએ છે અજ્ઞાન, છોડવું છે અજ્ઞાન. એ છોડજો ભાઈ, એવું નથી કે નહીં છોડવું, પણ આટલું જાણવું જોઈએ કે આ અજ્ઞાનમાંથી જન્મ્યું એટલે તરત આપણે કંઈ કરી નહીં શકીએ. અજ્ઞાન છે મારા માટે કંઈ લેવાય ને એવું કરવાની જરૂર નથી, પણ ટૂંકમાં પણ કંઈ પણ લેવાની ઈચ્છા જન્મી પ્રાપ્ત કરી ક્યારે જન્મે? મારા ઉણપ હોય ત્યારે ને. કશી વસ્તુ લેવાની પ્રાપ્ત કરવાની મેળવવાની ઈચ્છા ક્યારે જન્મે? મારા પછી ઉણપ હોય ત્યારે. કશી વસ્તુ છોડવાની ક્યારે ઈચ્છા જન્મે? વળી પાછી મારા પછી ઉણપ હોય ત્યારે. દુઃખ મારામાં હોઈ શકે ત્યારે જ દુઃખને છોડવાની ઈચ્છા જન્મે. સુખ મારામાં નથી તો સુખને પ્રાપ્તની ઈચ્છા જન્મે. અને તેથી આ બધી અજ્ઞાનની ઉપજ છે. આત્મને દુઃખી માનો એ પણ અજ્ઞાન છે, આત્મને સુખનો સાધક માનો એ પણ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન સ્વરૂપ તો આપણે સમજીએ. આપણા જીવનમાં આ બધું કેવું વ્યાપી ગયેલું છે અને પ્રત્યેક ક્ષણે કેવી રીતે આપણા મનમાં જાત જાતના તરંગો જન્માવી રહ્યું છે, અશાંતિ જન્માવી રહી, એ તો આપણે ખબર પડે. અને એ રીતે કઈ વસ્તુ છોડે છોડવાની છે, તો કેમ મને આ પછી આપણે તપાસીએ કેમ મને આ ઉપાય લાગે છે, આ પ્રાપ્ત કરવા યોગ્ય શું, એમાં શું છે, હું શું જોઉં છું, કશું દેખાતું હશે જેની મારા ઉણપ હોય. એટલે મારે ઊણો જોવું ત્યારે મને કશીક વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય જણાય. ભલે પ્રાપ્ત કરો પણ જાણવાનું કે આ તો હજી મારામાં સમજ નથી આવી માટે. ભલે કશું છોડો, એમ નથી કહેતો કે સહન કર્યા જ કરો, કર્યા એવું નહીં, છોડો. પણ એટલું જાણીએ આપણે કે આ કેમ છોડવાની કેમ ઈચ્છા જન્મી, હજી મારા વિશે મારી યોગ્ય સમજ નથી. આવશે પણ એટલું તો થશે કે આ પ્રાપ્ત કરવું છોડવાને આપણે એટલું બધું મહત્વ નહીં આપે, એને એટલું સમર્થન નહીં આપે. અત્યારે મારે કશું જોઈતું ના મળે એટલે કકળાટ થઈએ તો બહુ, જેવી રીતે છોડવું ના થાય, મારું ધાર્યું ના થાય તો બધું બહુ કાવા. ધારવું જ અજ્ઞાનની ઉપજ છે. એથી અશક્ત અસ્પૃહ. ભલે ધારવાનું કરો પણ કહેવાનું ધારે એટલે તરત યાદ દેવાનું મન આ અજ્ઞાનનું કારણ છે. ભાઈ તું ધારે છે કે પેલું યોગ્ય લેવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, તું દ્વૈત સ્વીકારે છે, તારે ઊણો માને છે. ટૂંકમાં આ બધું સમાયેલું છે આ બધી ઈચ્છામાં, આસક્તિઓમાં, રાગ દ્વેષમાં. આપણે અજ્ઞાન શબ્દ તો વાપરીએ છીએ પણ આપણા જૂનું અજ્ઞાન કેવી રીતે સતત વ્યક્ત થતું જાય છે, રહી એ પણ આપણે જોઈએ ને. તો નોંધ તો લે કે અજ્ઞાનને કારણે છે, રહે છે છતાં પણ
પેલું હવે મારું ધાર્યું ના થાય તો હું જાણું છું કે મારા અજ્ઞાનને કારણે ધાર્યું છે, એટલે એટલું બધું સમર્થન નહીં આપું. આપણે તો મરી જઈએ ના મળે તો, અને આમ તો ટૂંકમાં ક્યાં સુધી જઈએ, એટલે એટલી હદે નહીં જઈએ આપણે કે આપણે આપણી પોતાની જાતનો જ હવે છેવટે ભોગ આપીએ, એટલે સુધી નહીં જઈએ. જ્યારે આ એટલે આ બધા શ્લોકો તો બહુ ઉચ્ચ કક્ષાના છે. આજે દ્રષ્ટિ કહેવામાં આવે એવું ઉચ્ચ કક્ષાની દ્રષ્ટિ પારમાર્થિક દ્રષ્ટિ છે, પણ આ પારમાર્થિક દ્રષ્ટિને આપણે જીવનો ઉપયોગ તો કરી શકીએ. આપણા વ્યવહારની અંદર પણ ભલે આપણે એકલા હોઈએ ત્યારે વ્યવહાર તો થઈ ગયો થઈ ગયો, પછી આપણે વ્યવહાર વિચાર કરીએ કે મને કેમ આ જન્મી તો અજ્ઞાન આ પ્રકારે વ્યક્ત થયું, કેમ તો કે આમાં અહમ ભાવને કારણે, આ બુદ્ધિને કારણે. કેવી રીતે અજ્ઞાન આપણામાં દેહાત્મ બુદ્ધિ જન્માવે છે, માટે એમાં અપૂર્ણતા જન્માવે છે, ઉણપ જન્માવે છે, વગેરે વગેરે. આખી આપણા મનની અંદર આખી આ જે પ્રક્રિયા છે ને વેદાંતની, એ તરત આપણા મનમાં આવે, ખબર પડે કે હા જો હજી મન આ સ્થાને છે ભલે રહ્યું. પણ આપણે મનની વસ્તુને સમર્થન ના આપીએ, અજ્ઞાનને આપણે સમર્થન ના આપીએ, એટલે જતું નહીં રહેતું, પણ બહુ આપણો કબજો તો નહીં લે, વધી નહીં જાય, અને આપણે વધારે વધારે પરવશ નહીં થતા જઈએ. આ બધા ઉપદેશનો આ પ્રકારે વ્યવહારમાં આવો ઉપયોગ થાય, તો કોઈક દિવસ આપણે આવું હે ઉપાય કર્યા જ કરીશું, પકડવું છોડું એને સાચું માન્યા જ કરીશું, તો પછી તો આપણે અજ્ઞાનને સમર્થન આપીએ છીએ ને. એટલે કદાચ વ્યવહારમાં મારી અસમર્થતાને કારણે કે પરવશતાને કારણે મારે કયું છોડવું પડે કે કંઈક મારે કંઈ ગ્રહણ કરવું પડે, કારણ કે હજી સુધી મારો એ ત્યાં વિકાસ થયો નથી કે મને એટલી અસંગતતા જન્મી હોય, એને કારણે કશું કરવું પણ ખરો. હું જાણું છું કે કરવું કેમ, કારણ કે હજી મારી આ દ્રષ્ટિ આવી છે, એટલા માટે હું કરું તો સાચું એટલા માટે નહીં, પરંતુ હું કરું છું કેમ, કારણ કે હજી મારામાં આ દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ નથી. ચલો પ્રાર્થના કરો ભગવાન કે તું આપજે ભાઈ, અત્યારે કરી લઉં છું. પણ એટલે આ રીતે કેવી રીતે આપણા જીવનની અંદર અજ્ઞાન છે ને ઓળખતા થઈએ, તેમ તેમ ધીમે ધીમે આપણે એને છોડવાનો આપણો સંકલ્પ દ્રઢ થતો જાય. અજ્ઞાનની ઉપજ છે ને આપણે સમર્થન ના આપીએ તો ધીમે ધીમે એ આપણા પર ઓછો ને ઓછો કબજો લે. આ રીતે આ બધા શ્લોકોનો આપણે આવું વ્યવહારિક ઉપયોગ પણ કરી શકીએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.